અમદાવાદ શહેરમાં હવે પીવાનું પાણી વેચાતું લાવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જી હા, અમદાવાદના અનેક વિસ્તારમાં ડ્રેનેજ અને પીવાના પાણી એક થવાને કારણે શહેરના પૂર્વ વિસ્તારમાં પીવાનું શુદ્ધ પાણી માટે વલખા મારવા પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. આ કારણે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પીવાનું શુદ્ધ પાણી ન મળતા અનેક વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો પણ ફાટી નીકળ્યો છે. મે મહિનામાં પાણીજન્ય રોગચાળાના કેસની સંખ્યા 4000ને પાર પહોંચી હતી, જેમાં સૌથી વધુ કેસો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં નોંધાયા હતા. અમદાવાદ શહેરના ગોમતીપુર, હાટકેશ્વર, ઓઢવ, નિકોલ, બાપુનગર અને રખિયાલ સહિતના વિસ્તારમાં પ્રદૂષિત પાણી સૌથી વધુ આવતું હોવાની ફરિયાદ સામે આવી છે. પ્રદૂષિત પાણીથી શહેરમાં પાણીજન્ય રોગચાળો પણ ફાટી નીકળ્યો છે, જેમાં છેલ્લા એક મહિનામાં નોંધાયેલા કેસની વાત કરવામાં આવે તો કોલેરાના 2403 કેસ, ટાઇફોઇડના 638 કેસ, ઝાડા ઉલટીના 1124 કેસ, કમળાના 51 કેસ અને પાણીજન્ય 4216 કેસ નોંધાયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં હાલમાં ઉનાળાની સિઝન દરમિયાન વોટરબોર્ન કેસીસ બાબતે મુખ્ય પ્રાધાન્ય આપવામાં આવતું હોય છે. હાલમાં મે માસ દરમિયાન ઝાડા ઉલટીના 1935 કેસીસ, જોન્ડિસના 198 કેસીસ, ટાઇફોઇડના 565 કેસીસ અને કોલેરાના 32 કેસ રિપોર્ટ થયેલા છે. છેલ્લા અઠવાડિયાથી આ વોટરબોર્ન ડિસીઝમાં ક્રમશઃ ઘટાડો જોવા મળવો પડેલ છે. જે પણ કેસીસ રિપોર્ટ થયા છે, કોઈ એક જગ્યાએથી એક વિસ્તારમાંથી રિપોર્ટ થયા હોય તેવું જણાતું નથી. સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીજન્ય કેસો અટકાવવા માટે લાસ્ટ મંથ દરમિયાન ટોટલ 5000 કરતાં પણ વધારે પાણીના સેમ્પલ લેવામાં આવેલા છે અને તે પૈકી 144 સેમ્પલ અનફિટ આવેલા છે. આ જેટલા સેમ્પલ અનફિટ આવેલા છે તે જગ્યાએ લીકેજ રિપેરિંગની કામગીરી અને જે સમયે કામગીરી પૂર્ણ થાય ત્યારબાદ ફરીથી એનું રીસેમ્પલ લેવાય તે પ્રકારની પણ કામગીરી હાથ ધરવામાં આવેલી છે. અમારે વહા 3 મહિને છે પાણી બિલકુલ નહીં આ રહ્યા. સાહેબ લોગ આતે દેખ કે ચલે જાતે, ખાલી હવારે આઈ અને જોઈ, હવારે આઈ તો જોઈ, કોઈ આવતો નથી. સબ બચ્ચે બીમાર હો રહે હે, બડે બીમાર હો રહે હે. ઇતની ગરમી મેં હમ લોગ પાણી કિસે લેને જાવે. ઇકબાલ ભાઈ કે વહા જાતે જોઈ બધા, ઇકબાલ ભાઈ કર સકતે વો હમકો કરકે દેતે હે. પાઇપ ભી ડલવા કે દીએ, હોલ કરકે ગયે, લેકિન એક બૂંદ પાણી આતા નહીં. જો સુબહ મે પાણી આતા હે 20 મિનિટ કે લીએ, વો ભી ઇતના ગંદા પાણી આતા હે. બચ્ચે બીમાર હો રહે, ઇસકી જવાબદારી ક્યા સર લોગ લેંગે? હમારે બચ્ચે બીમાર હો રહે, હમારે ઘર મેં પીને કા પાણી નહીં. હમ લોગ ઉષા ટોકી સે પાણી લેતે હે, જબ જાકે હમ લોગ 15-15 મિનિટ પાણી ભરતે હે. બિલકુલ 3 મહિને સે કોઈ હમારી સુનવાઈ નહીં હોતી હે. અમદાવાદના રામોલ, હાથીજણ, દાણી લીમડા, લાંભા, ભાઈપુરા, ઇન્દ્રપુરી, વસ્ત્રાલ, જમાલપુર, ખોખરા અને વટવા જેવા વિસ્તારમાં કોલેરાના કેસ સામે આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા એક મહિનામાં બેક્ટેરિયાલોજીકલ તપાસ માટે 5153 જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાંથી 144 જેટલા અનફિટ આવ્યા છે, એટલે કે એવું પાણી જે પીવા લાયક જ નથી. અમદાવાદ શહેર ખાસ કરીને ગોમતીપુર વિસ્તારમાં આવેલ નૂરભાઈની ચાલીમાં જઈને TV13 ગુજરાતી દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું, જેમાં નૂરભાઈના ચાલીમાં અંદાજિત 100થી વધુ લોકો છેલ્લા 2 મહિનાથી પીવાનું પાણી એ બહારથી લાવવા મજબૂર બન્યા છે, જેમાં અનેક વખત રજૂઆત કરવા છતાં તેમની સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી. ને 3 મહિના જેવું થઈ ગયું છે ને પાણી એટલું પ્રદૂષણ વાળું ગંદુ પાણી આવે છે. ગટરનું રોડ પર સારું પાણી છે, પણ રોડથી પછી અંદર આવીએ ને તો અંદર ગલીમાં અમારે પાણી આવતું નથી બિલકુલ. ને તકલીફ છે, ને કેટલી વાર કમ્પ્લેન અમે કરી છે સાહેબને, ને જોઈને સાહેબ જતા રહે છે પણ કંઈ સાંભળતા છે નહીં. તો કરીશું પણ કોઈ કરતા નથી કામ. જેવી રીતે મધ્ય ઝોનની અંદર આપ કહો છો કોલેરાના વધારે દર્દીઓ મળે છે, એવી જ રીતે પૂર્વ ઝોનમાં પણ પાણીજન્ય રોગો અને જે કાલે ફક્ત 27 mm પાણી આવ્યું, 1 mm 27 mm એટલે 1 cm અને 2 mm વધારે. એની અંદર પટેલ મિલ ચાર રસ્તા પાસે, લાલ મિલ ચાર રસ્તાથી ચકોડિયા માધવના ચાર રસ્તા સુધી ચારે બાજુ પાણી ભરાઈ ગયું. ડ્રેનેજો જે પ્રમાણે સફાઈ થવી જોઈએ, કરોડો રૂપિયા ખર્ચો કરવા છતાં
ડિસિલ્ટિંગ વ્યવસ્થિત થયું નથી, કેચપીટો સફાઈ થઈ નથી, નાળાઓ સફાઈ થયા નથી અને ડ્રેનેજની જે સમસ્યા છે એ વધારે ઉત્પન્ન થઈ રહી છે. સ્થાનિક કોર્પોરેટર ઇકબાલ શેખ દ્વારા પણ તંત્રને અનેકવાર રજૂઆત કરવામાં આવી, તેમ છતાં ડ્રેનેજ અને પીવાની પાણીની લાઇન એક થવાના કારણે પ્રદૂષિત પાણી આવવાની આ સમસ્યા શરૂ થઈ છે તેવું સ્થાનિક તંત્રનું માનવું છે. પરંતુ ડ્રેનેજ લાઇન નવી નાખવા છતાં તેની સમસ્યાનું નિરાકરણ હજુ સુધી આવ્યું નથી. એક બાજુ અમદાવાદ મહાનગરપાલિકા શહેરમાં 24 કલાક પાણી આપવાની વાત કરે છે, પરંતુ હાલ શહેરમાં અનેક વિસ્તાર એવા છે જ્યાં અમદાવાદ મહાનગરપાલિકા એ પીવાનું શુદ્ધ પાણી પહોંચાડી શક્યું નથી. તો 24 કલાક પીવાનું પાણી આપવાની વાત એ ઘણી દૂર દેખાઈ રહી છે. એક બાજુ અમદાવાદ શહેરમાં 24 કલાક નર્મદાના શુદ્ધ પીવાના પાણી આપવાની વાતો તો કરવામાં આવે છે, પરંતુ શું હકીકતમાં લોકોને પીવાનું પાણી આપવામાં આવે છે? TV13 દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું. અમદાવાદનું જે અલગ અલગ ગોમતીપુર હોય, ગરીબનગર જે અલગ અલગ વિસ્તાર છે, જેમાં ગોમતીપુરની નુરભાઈ ધોબીની જે ચાલી છે તેની અંદર છેલ્લા 2 મહિનાથી લોકો પ્રદૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે. કોર્પોરેશનને અનેક વખત ફરિયાદ કરવામાં આવે છે, પરંતુ કોર્પોરેશન એક પણ સત્તાધિકારી અધિકારીઓ હોય કે કર્મચારીઓ કોઈ પણ આ લોકોની માંગ જે છે એને જે સ્વીકારવા તૈયાર નથી. જે પ્રકારના દ્રશ્યો જોવા મળી છે, રોજ સવારે જે પાણી આવે છે, પરંતુ પાણી કેવું આવે છે તે સીધા દ્રશ્યો જે છે એ જોઈ શકાય છે. પ્રદૂષિત પાણી જેના કારણે નાના બાળકોને હવે પીવા માટે મજબૂર બનશે, કારણ કે બીજું પાણી એમને વેચાતું લાવવાની ફરજ પડી રહી છે. આ પાણી પીવાથી લોકો પોતાના ઘર વપરાશની અંદર કેવી રીતના ઉપયોગ કરો, કારણ કે નાના બાળકો આમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય જોવા મળે છે. એક બાજુ અમદાવાદ શહેરના મધ્ય ઝોનની અંદર કોલેરા હોય, ટાઇફોઇડ હોય, અલગ અલગ પ્રકારના જે રોગો છે તે પીડાઈ રહ્યા છે, પરંતુ જે પ્રકારનું પાણી જે છે આ પાણી પ્રદૂષિત જોવા મળી રહ્યું છે. શું આ પાણી કોર્પોરેશનના અધિકારીઓ, DYMC કમિશનર લોકો આ પાણી પીવે છે? જો આજ એ પાણી પીતા ના હોય તો લોકોને શા માટે આવા પાણી પીવા મજબૂર કરવામાં આવી રહ્યા છે તે પણ સવાલ ઉભો થઈ રહ્યો છે. એક બાજુ કોર્પોરેશન વાત દાવા કરી રહી છે કે 24 કલાક સુધી અમદાવાદ શહેરમાં પીવાનું પાણી આપવામાં આવશે, પરંતુ ઉનાળાની સિઝન હોય, ચોમાસાની સિઝન હોય કે શિયાળાની સિઝનમાં આવા પ્રદૂષિત પાણીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કેમેરામેન શેરખાન સાથે રાહુલ ત્રિવેદી, TV13 ગુજરાતી, હક્તિ ગુજરાતી, અમદાવાદ.